હવે આગળ વાત કરીએ તો પોઈચા નીલકંઠ ધામ ખાતે ચાર જિલ્લા પંચાયતોના સદસ્યોની બે દિવસીય અભ્યાસ વર્ગનો પ્રારંભ. આ વર્ગમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ જિલ્લા પંચાયતના સભ્યોને તેમની ભૂમિકા આવનારી લોકસભા ચૂંટણીમાં શું છે તેના વિશે સવિશેષ માહિતી આપી હતી. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પોતાના મત વિસ્તારમાં શું કર્યો, કાર્યો કરવાનો તેના વિશે જણાવ્યું કે ગ્રામજનો સુધી જાવ અને ખાટલા બેઠકો કરવી અને આ બેઠકોના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાનો લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવા કહ્યો. આ અભ્યાસ વર્ગ માત્ર સાંભળવા માટેનો નથી, તેને પોતાના જીવનમાં ઉતારવા માટે છે. જિલ્લા પંચાયત યોજનાઓની અમલીકરણ એજન્સી છે. સભ્યોની ભૂમિકા એવી હોવી જોઈએ કે ભાજપના પ્રચારક તરીકે નીકળવાનું છે અને જિલ્લા પંચાયતની બેઠકોનો પ્રવાસ કરીને જિલ્લા પ્રમુખને રિપોર્ટ આપવાનો રહેશે. આ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના આંસુ લૂસવાનું કામ કર્યું છે. આગામી ભારત કેવું હશે તેનો રોડમેપ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૈયાર કર્યો છે. ભારત વિશ્વગુરુ બને તેની વાતો બહુ થઈ છે, પણ મોદીએ કરી બતાવ્યું છે. મોદીજીએ આઝાદ ભારતના 7 દાયકા પછી વિશ્વ ભારતનું નામ પ્રસ્થાપિત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદથી મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, દુનિયાની 3જા નંબરની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં થવા જઈ રહ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે તાલુકા પંચાયતના સદસ્યો સાથે વિસ્તારમાં આવતી સમસ્યા અને કાર્યોની યાદીની ચર્ચા કરવી જોઈએ. ગરીબ માણસની ઝૂંપડીમાં કેન્દ્ર સરકારની યોજનાઓને લઈ જાય તે જિલ્લા પંચાયતનો સભ્ય હોય છે. ચૂંટણીએ હવે 8 મહિના બાકી છે તો ગ્રામીણ પ્રવાસો કરવા જોઈએ. સમય અંતરે જિલ્લા પંચાયતના સભ્યોએ ધારાસભ્ય અને સંસદ સભ્યોને મળવાનું રાખવું જોઈએ. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજના જિલ્લા પંચાયતના સભ્યોને મોઢે હોવી જોઈએ. લોકસભાની ચૂંટણી માટે ભાજપ હંમેશા તૈયાર જ રહેતું હોય છે. ભાજપ ચૂંટણી આવે ત્યારે જ તૈયારી કરતું હોય છે એવું નથી, ભાજપ હંમેશા તૈયાર જ હોય છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.